આજે લગભગ નેવું ટકા લોકો સિલિન્ડર વાપરતા હશે પણ શું તમે સિલિન્ડરના આ નવા નિયમો જાણો છો તો ચલો આપણે સિલિન્ડરના આ નવા નિયમો વિશે જાણીએ પ્રથમ નિયમ જે વ્યક્તિ ઓનલાઈન સિલિન્ડર બુકિંગ કરાવે છે એના માટે જો ગેસ એજન્સી સિલિન્ડર ઘરે ડિલિવરી ન કરે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે તેના માટે એજન્સી તમારી પાસેથી ઓગણીસ રૂપિયાના પચાસ પૈસા ચાર્જ લેશે જ્યારે સિલિન્ડર તમે ઓનલાઈન બુકિંગ કરાવો છો ત્યારે તમારી પાસેથી ઓગણીસ રૂપિયાના પચાસ પૈસા વસૂલી લેવામાં આવે છે તમે ગોડાઉને જઈને પોતે જ સિલિન્ડર લાવતા હોય તો તમે આ પૈસા પરત માગી શકો છો આ રકમ તમારી પાસે ડિલિવરી ચાર્જ તરીકે લેવામાં આવે છે જો કોઈ પણ એજન્સી તમને રકમ આપવાનો ઇન્કાર કરે તો તમે આ ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી શકો છો બીજો જે નિયમ છે એ ગેસ સિલિન્ડરની ઉપર જે રેગ્યુલેટર હોય છે એમના માટે છે રેગ્યુલેટર તમે ફ્રીમાં બદલાવી શકો છો જો તમારું રેગ્યુલેટર લીકેજ થઈ ગયેલું હોય તો તમે ફ્રીમાં બદલાવી શકો છો શરત ફક્ત એટલી હશે કે તમારું જૂનું રેગ્યુલેટર ભાંગી ગયેલું કે ડેમેજ થયેલું ન હોવું જોઈએ માત્ર લીકેજ થયેલું હશે તો તમને ગેસ એજન્સી રેગ્યુલેટર બદલી આપશે જો ગેસ એજન્સી તમારી પાસેથી રેગ્યુલેટર બદલવાનો પૈસા ચાર્જ લેશે તો તમે તેના અંગે પાકી રસીદ લઈ લેવી જો તમારા ગેસ સિલિન્ડરનું રેગ્યુલેટર ખોવાઈ ગયું હોય અથવા તૂટી ગયું હોય તો તમે એજન્સીમાં સિક્યુરિટી ડિપોઝિટ કરાવીને તમે નવું રેગ્યુલેટર મેળવી શકો છો ચોરી થવા પર ખાસ સુવિધા મળે છે જે હેઠળ તમે એજન્સી પાસેથી નવા રેગ્યુલેટરની માંગ કરી શકો છો એના માટે તમારે પોલીસમાં એફઆઈઆર દાખલ કરાવવી પડશે અને એફઆઈઆરની કોપી જમા કરાવ્યા બાદ તમને એજન્સી તમને ફ્રીમાં રેગ્યુલેટર આપશે ત્રીજો જે નિયમ છે એ ગેસ કનેક્શનના વીમા અંગે છે ગેસ કનેક્શનમાં વીમો પણ છે કોઈ પણ પ્રીમિયમ વગર બે શરતોને આધીન વીમો મળે છે એક ચાલીસ લાખ અને બીજો પચાસ લાખનો એક સર ચાલીસ લાખનો વીમો એલપીજી સિલિન્ડરથી જો તમારા ઘર કે પ્રતિષ્ઠાનમાં કોઈ પણ અકસ્માત સર્જાય તો તમે ચાલીસ લાખ સુધીના વીમાનો ક્લેમ કરી શકો છો બીજી શરત જો સિલિન્ડર ફાટવાથી જો કોઈ વ્યક્તિનું મોત થાય તો પચાસ લાખ રૂપિયા સુધીનો ક્લેમ કરવામાં આવી શકે છે આ પ્રકારની દુર્ઘટનામાં પીડિત વ્યક્તિને દસ લાખ રૂપિયા સુધીના નુકસાનના વળતરનો નિયમ છે જો દુર્ઘટના ઘટે તો આમ કરો જો તમે કોઈપણ પ્રકારની દુર્ઘટનાના ભોગ બનો તો સૌથી પહેલાં પોલીસ અને વીમા કંપનીને જાણ કરો અનેકવાર પોલીસ આવા મામલે એફઆઈઆર નોંધતી નથી આથી જરૂરી છે કે તમે એફઆઈઆર દાખલ કરાવો અને વીમાની રકમનો દાવો કરવા માટે એફઆઈઆર કોપી સુરક્ષિત રાખો અને જો કોઈ ઇજાગ્રસ્ત થયું હોય તો એ અંગેના બિલ પણ સાચવીને રાખો પેટ્રોલિયમ કંપનીઓ જેવી કે ઇન્ડિયન ઓઇલ હિન્દુસ્તાન પેટ્રોલિયમ ભારત પેટ્રોલિયમ વિતરકોએ આ વીમો કરવાનો હોય છે ત્યારબાદ હાલમાં માર્કેટમાં મલ્ટીફંક્શનલ રેગ્યુલેટર ઉપલબ્ધ થઈ ચૂક્યા છે જેની સહાયતાથી તમે ગેસ સિલિન્ડરમાં કેટલો ગેસ બાકી છે તે અંગે જાણી શકો છો